નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 6 એના અંત તરફ છે. બધા ધોરણ 11 ના વિદ્યાર્થીઓ સાંભળજો. અલ્પહસ્તક ઇજારો. અલ્પહસ્તક ઇજારો એટલે શું? અલ્પ એટલે થોડા, ઓછા. અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓનું બજાર એટલે અલ્પહસ્તક ઇજારો. બરાબર સમજી લેજો. અંગ્રેજી શબ્દ જે છે ઓલિગોપોલી, એના ઉપરથી આ આવ્યો છે અલ્પહસ્તક શબ્દ. ઉપરાંત ગ્રીક જે શબ્દ છે ઓલિગો એટલે થોડા, અને પોલિયન એટલે વેચનાર, થોડા વેચનાર, જૂજ વેચનાર, અલ્પ વેચનાર, એના ઉપરથી આવ્યો. ચાલો એની વ્યાખ્યા જોઈ લઈએ, પછી એના લક્ષણો ફટાફટ કરી લઈએ, એટલે તમને સમજાઈ જશે. હવે પ્રોફેસર સ્ટીગલરે એની વ્યાખ્યા આપી કે અલ્પહસ્તક ઇજારો એક એવી પરિસ્થિતિ છે, અલ્પહસ્તક ઇજારો એક એવી પરિસ્થિતિ છે કે જેમાં પેઢી પોતાના બજાર અંગેની નીતિ, બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે બનાવે છે. ઉદાહરણ હમણાં એક આપીશ એટલે બધું સમજાશે વિદ્યાર્થી મિત્રો. બીજી વ્યાખ્યા પહેલા આપણે જોઈ લઈએ. પ્રોફેસર બોમલ, એમણે શું કીધું? અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે, અલ્પહસ્તક ઇજારો એક એવું બજાર છે જેમાં અલ્પ વેચનારા પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે જે બજારની કિંમતને અસર પહોંચાડી શકે. હવે આના માટે હું તમને એક ઉદાહરણ આપી દઉં. આપણે અહીંયા મોબાઈલની અંદર જે સિમ કાર્ડ છે એની અંદર જુદી જુદી કંપનીઓ છે, બરાબર ને? વોડાફોન છે, આઈડિયા છે, એરટેલ છે, જીઓ છે, બીએસએનએલ છે, બરાબર? થોડી કંપનીઓ છે. હવે આ જે કંપનીઓ છે એમાંથી તમને ખ્યાલ હશે 2016માં જીઓ કંપનીએ બધાને મફત કાર્ડ આપ્યા, બરાબર? એ પછી બીજી કંપનીઓને પણ એના ભાવ ઘટાડવા પડ્યા, અને જે આખી પરિસ્થિતિ ઊભી થઈ એનો તમે વિચાર કરજો, તમારી રીતે કાલ્પનિક. આગળ હું લક્ષણોમાં તો સમજાવતો જઈશ. આ જે છે અલ્પહસ્તક ઇજારાની અંદર આવે છે. આપણે આગળ જોઈએ. તમે જોયું, હવે વ્યાખ્યાને તમે યાદ કરજો. જીઓનું ઉદાહરણ પછી તમને બધું મગજમાં આખી વ્યાખ્યા બેસી જશે. હવે પણ આપણે લક્ષણો સમજી લઈશું એટલે આખું સમજાઈ જશે. ચલો, પહેલું લક્ષણ આવે છે અલ્પ એટલે કે થોડા વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ. આ બજારની અંદર મોટા ભાગે વેચનારાઓ કે ઉત્પાદકો છે એની સંખ્યા અલ્પ કે જૂજ કે થોડી હોય છે. પેઢીઓની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે. કેટલી હોય છે સંખ્યા? સામાન્ય રીતે 2 થી વધારે, અને 10 કે 20 ની અંદર જ સંખ્યા જોવા મળે છે. એટલે કે મર્યાદિત સંખ્યા હોય છે. અને આ મર્યાદિત સંખ્યાઓને કારણે જે આ થોડા વેચનારાઓ છે, અલ્પ વેચનારાઓ છે, એ બજાર ઉપર ઇજારાશાહી જેવો કાબુ ધરાવે છે. કારણ કે એ થોડા છે, બધા સંપી જાય તો થઈ જાય ને ઇજારાશાહી જેવો કાબુ, પોતે ઈચ્છે એ પ્રમાણે કિંમત વસૂલ કરી શકે. એટલે અહીં ખરીદનારાઓ છે એ અસંખ્ય છે, અને એનું અસ્તિત્વ, એક ખરીદનારાનું અસ્તિત્વ ખૂબ જ નાનું છે, અને એને કારણે ખરીદનારા કોઈ કિંમત ઉપર અસર પહોંચાડી શકતા નથી. માની લો કે તમે વોડાફોન આઈડિયા એમાંથી તમે એમ કહો કે મારે આ નથી વાપરવું આનું કાર્ડ, તો એ લોકો ફેર પડે પહેલા ઉપર? ના પડે ને, એ વસ્તુ પરિસ્થિતિ અહીંયા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બીજું લક્ષણ, સમાન ગુણ કે નજીકની અવેજી વસ્તુ. હવે આ જે અલ્પહસ્તક ઇજારાવાળા બજારની અંદર મોટા ભાગે સમાન ગુણી, એક સરખા ગુણધર્મ ધરાવતી અથવા તો ખૂબ જ નજીકની અવેજી વસ્તુ, એટલે કે થોડો થોડો ફરક હોય. તમે એરટેલનું કાર્ડ છે તો એમાંથી મોબાઈલમાં વાત થાય, અને વોડાફોનથી પણ થાય, એટલે થોડો થોડો ફરક હોય છે એમાં. એટલે નજીકની અવેજી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે. તમે મીઠું લઈ લ્યો તો ટાટાનું લઈ લ્યો કે બીજી કોઈ કંપનીનું લઈ લ્યો, બહુ મોટો ફેર હોતો નથી. ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, એક પેટ્રોલ પંપે પુરાવો, બીજા પેટ્રોલ પંપે પુરાવો, બહુ માઇનર ફરક હોય છે. તો ઠંડા પીણા છે, બાઇક છે, આવી બધાની અંદર એવું જોવા મળે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુનું વેચાણ કરતા હોય છે. ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો, ત્રીજું લક્ષણ આવે છે પેઢીઓનો પ્રવેશ. આ બજારમાં પૂર્ણ રિફાઈની જેમ જ પેઢીઓનો પ્રવેશ મુક્ત પણ હોય છે, અને ઇજારાની જેમ પ્રતિબંધિત પણ જોવા મળે છે. બંને પ્રકારનો હોય છે. મુક્ત અલ્પહસ્તક ઇજારો હોય તો પ્રવેશ મુક્ત, અને પ્રતિબંધિત હોય પ્રતિબંધિત. હવે આ મુક્ત અને પ્રતિબંધિત કેવી રીતે હોઈ શકે? તો કે ઘણી વખત સરકાર દ્વારા આ પ્રવેશને પ્રતિબંધિત બનાવવામાં આવતો હોય છે. માની લો કે આ જે
સંદેશા વ્યવહાર કોમ્યુનિકેશન માટે આ જે કંપનીઓ છે તો એની અંદર સરકાર જે મંજૂરી આપે એ જેની અંદર પ્રવેશી શકતા હોય છે એટલે કેવો હોય છે પ્રતિબંધિત અને અમુક સમય પછી એમાં બધાને પ્રવેશવાની છૂટ પણ આપતી હોય છે સરકાર તો અત્યારે પેટ્રોલની અંદર તમે જોશો પહેલા પેટ્રોલ પંપ અમુક લોકો પાસે જતા અને હવે ઠેર ઠેર પેટ્રોલ પંપ છે એટલે એની અંદર સરકારે છે મુક્ત નીતિ અપનાવી છે એટલે આ પ્રકારની પરિસ્થિતિ એની અંદર જોવા મળે છે હવે એના પછી આવે છે ચોથું વેચાણ ખર્ચ વેચાણ ખર્ચ એટલે તમે જાણો છો વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ અને એમાં ખાસ આવે છે જાહેરાત ખર્ચ ઉપરાંત આપણે જાણીએ છીએ પેકિંગનો ખર્ચ સેલ્સમેનનો ખર્ચ ઇનામો કે ભેટ કે યોજના બરાબર એક સાથે ફ્રી શોરૂમ માટેનો ખર્ચ જાહેરાતનો ખર્ચ આ બધો જે ખર્ચ છે એ શેમાં આવે છે વેચાણ ખર્ચની અંદર હવે અહીંયા અલ્પસ્તક બજારની અંદર ખૂબ જ ઉપયોગી છે વેચાણ ખર્ચ કારણ કે તીવ્ર હરીફાઈ છે થોડા ઉત્પાદકો વચ્ચે તીવ્ર હરીફાઈ છે અને ઉત્પાદકો મોટા ભાગે મલ્ટીનેશનલ કંપની જેવા આખા વિશ્વની અંદર ફેલાયેલા હોય એવા ગ્લોબલ ઉત્પાદકો છે બધા વેચનારાઓ છે અને એ માટે એ ગ્રાહકોને આકર્ષવાના અવાનવા પ્રયત્નો કરે છે તમને ખ્યાલ હશે જાહેરાત ટીવીની અંદર આવતી હોય ટીવીની જાહેરાત કારની જાહેરાત મોબાઈલની જાહેરાત આ બધી જાહેરાતો એ અલ્પસ્તક ટૂંકમાં ઓછા ઉત્પાદકો હોય વધારે ન હોય વીસની અંદર હોય આ વેચાણ ખર્ચ બરાબર સમજી ગયા વિદ્યાર્થી મિત્રો અલ્પસ્તક ઇજારાનું આ ચોથું લક્ષણ એના પછી આવે પાંચમું પરસ્પર અવલંબન હવે અલ્પસ્તક ઇજારાની અંદર વેચનારાઓ અલ્પ છે થોડા છે એને કારણે વેચનારાઓ જે એકબીજા વસ્તુ વેચે છે ને વસ્તુની કિંમત કેટલી રાખે એની ગુણવત્તા કેવી રાખે વસ્તુનો પ્રકાર કેવો છે આ બધી જ બાબતો ઉપર એકબીજાની ચાંપતી નજર હોય છે કે પેલા એ શું ફેરફાર કર્યો તો આપણે આ પ્રકારનો ફેરફાર કરીએ જીઓ વાળા સ્કીમો આપી તો બીજી કંપનીઓ વાળા સ્કીમ આપવા માંડ્યા એટલે આ રીતે એકબીજા ઉપર ચાંપતી નજર રાખે અને પ્રત્યેક પેઢી છે એ વસ્તુની કિંમત કે ગુણવત્તા અંગેના કોઈ નિર્ણયો કરે ને ત્યારે હરીફ પેઢી છે એ તરત જ એની અંદર ફેરફાર કરે ટૂંકમાં આ અલ્પસ્તક ઇજારાવાળા બજારની અંદર પેઢીઓના કિંમત વસ્તુ કે કોઈ પણ એ અંગેના નિર્ણયો છે બજારની અંદર ફેરફાર કરવાના એની એકબીજા ઉપર અસર થાય એટલે જ આને કહેવાય પરસ્પર અવલંબન વિદ્યાર્થી મિત્રો સમજી ગયા છો તમે એના પછી છઠ્ઠું આવે અને છેલ્લું કિંમત ચુસ્તતા જેને ખાચાવાળી માંગ રેખા પણ કહે છે હવે આ ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર પણ બે ત્રણ માર્કમાં પૂછાઈ શકે છે પેઢીઓની સંખ્યા અહીંયા અલ્પ છે અને આપણે આગળ વાત કરી કે પેઢીઓ છે એ પરસ્પર અવલંબિત છે એને કારણે શું થાય તો કે જો કોઈ એક પેઢી પોતાની વસ્તુની કિંમત ઘટાડે તો અન્ય પેઢીઓ જે છે એની તુલનામાં ગ્રાહકોને એ પેઢીની વસ્તુની કિંમત સસ્તી લાગે જીઓ બરાબર યાદ રાખજો જીઓએ ભાવ ઘટાડ્યા તો બીજી પેઢીઓની તુલનામાં ભાવ એના કેવા ગ્રાહકોને લઈ ગયા સસ્તા એટલે ગ્રાહકો એની તરફ દોડ્યા તમે જાણો છો તો એને કારણે શું થાય કે એ પેઢીની માંગમાં વધારો થશે અને હરીફ પેઢીઓની માંગ ઘટી જાય બીજી પેઢીઓ જે વોડાફોન ને એરટેલ ને બધી માંગ ઘટી ગઈ હતી તમે જાણો છો ને માણસોએ કાર્ડ બદલાવી નાખ્યા હવે હરીફ પેઢી જો આવું બનવા દેવા ન ઈચ્છતી હોય તો એ પણ શું કરશે પોતાની વસ્તુની કિંમત ઘટાડશે અને આવી જ્યારે હરીફાઈ થાય ત્યારે કિંમત ખૂબ જ નીચે પહોંચી જાય છે કિંમત જળ બને છે કિંમત ચુસ્ત બને છે કિંમત એક નિમ્ન સ્તર પ્રાપ્ત કરે છે અને આથી આવી પરિસ્થિતિની અંદર તમારા પાઠ્યપુસ્તકમાં છે એમ તમે જોજો માંગ રેખા આમ હોય રૂંઢાળવાળી એને બદલે આમ ખાચાવાળી બને છે કેવી બને ખાચાવાળી કારણ કે અહીંયા એ પછી માંગ તો વધે છે પણ કિંમત નથી વધતી અને કિંમત નથી વધતી એટલે કિંમત સ્થિર થઈ જાય છે અને આકૃતિ તમે જોઈ શકો છો એ આકૃતિમાં જે ખાંચ છે ને ત્યાંથી કિંમત ચુસ્ત છે જળ છે અને એને કારણે માંગ તો વધે કિંમત વધે નહીં અને એને કારણે માંગ રેખા કેવી બને છે ખાંચાવાળી બને છે એ આ અલ્પસ્તક ઇજારાવાળા બજારનું વિશિષ્ટ લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા છો અને આ પ્રશ્ન આપણે આ પ્રશ્ન પછી આપણું પ્રકરણ પૂરું થાય છે એટલે પ્રશ્ન ટીક કરો આ મુદ્દા પછી બરાબર તો એમાં નીચેના પ્રશ્નોના મુદ્દા સાથે જવાબ આપો 73 નંબરના પેજ ઉપર તો એમાં તમે ઇજારાયુક્ત હરીફાઈના ત્રણ લક્ષણો અલ્પસ્તક ઇજારાના ત્રણ લક્ષણો બરાબર અને પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચેનો તફાવત આ ત્રણ પ્રશ્નો એ ઉપરાંત પાછળનું પેજ ફેરવજો તમે એની અંદર બજારનો અર્થ સમજાવી અને તેના લક્ષણો બજારનું વર્ગીકરણ કરવાનું સ્થાન આધારિત અને જથ્થા આધારિત બસ આ એટલા પ્રશ્નો તમે તમારી ફેસબુકની અંદર લખી દેજો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયો અંદર મળીશું જય હિંદ
દરેક વિદ્યાર્થી મિત્રોને અમારી YouTube ચેનલ લખન બામરોટિયાને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, સાથે બેલ આઇકોન પણ દબાવવા વિનંતી અને બીજા ગ્રુપમાં વિડીયોને શેર કરવા વિનંતી જેથી વિડીયો વધુ વિદ્યાર્થીઓ પાસે પહોંચી શકે.